કેમ છો મિત્રો? જય સ્વામિનારાયણ. બધાની એક્સરસાઇઝ કેવી ચાલે છે? પછી ભણવાનું કેવું ચાલે છે? બધાને બધું આવડે છે કે નથી આવડતું? આવડે છે ને? હા, તમે બધા તો બહુ હોશિયાર છો એટલે તમને બધાને તો બધું આવડે જ છે, મને ખબર જ છે. હા, પણ તમે હોમવર્ક પણ તો મને બહુ સરસ કરીને મોકલાવો છો, તો પછી મને ખબર પડી જ જાય ને કે તમને કેટલું બધું સરસ આવડી ગયું છે. જો હવે આજે આપણે એક નવો અંક શીખવાના છીએ. કયો અંક શીખવાના છીએ? સાત. અંક સાત શીખીશું આજે આપણે. જો આપણે 1 થી 6 અંક તો શીખી જ ગયા છીએ, તમને ખબર છે 1 થી 6 અંકની ખબર છે ને? હા, યાદ તો રાખવાનું છે, ભૂલવાનું થોડું છે, બરાબર છે? જો હવે આપણે આજે શીખીશું અંક સાત. હવે આપણે 1 થી 6 ની એનું બી પુનરાવર્તન કરી લઈએ તો હું તમને આંગળીથી બતાવીશ, તો તમારે બધાએ મારી સાથે બોલવાનું છે, બરાબર છે? બોલશો બધા પાક્કું ને? હા, સાત. ચાલો, આ કયો અંક? 1 2 3 4 5 5 6 6 7 7. તો આજે આપણે શીખીશું અંક સાત. બધાને મજા આવી ને? તો આવી રીતે આંગળીથી બી ગણતરી કરવાની છે, એવું નથી કે આંગળીથી નથી કરવાની, બરાબર? પહેલા આંગળીથી ગણતરી કરવાની છે, બરાબર છે? ચાલો, હવે મારી પાસે જુઓ અહીંયા રિંગ છે, તો હવે હું આની અંદર 7 રિંગ નાખીશ, બરાબર છે? તો તમારે બધાએ મારી સાથે ગણતરી કરતી જવાની છે. 1 2 3 4 5 5 6 6 7 7. અરે વાહ, 7 રિંગની એક રમત પણ થઈ ગઈ અને સાથે સાથે ગણતરી બી થઈ ગઈ. મજા આવી ને તમને બધાને? હા, તો આવી રીતે ગણતરી કરવાની છે અને હંમેશા બોલીને જ ગણતરી કરવાની છે, એવું નથી કે મનમાં મનમાં કરવાની છે, બરાબર છે? જુઓ, હવે મારી પાસે આ ફુગ્ગા છે, છે ને ફુગ્ગા? તો હવે તમે બધા જુઓ તો ગણતરી કરો તો કેટલા ફુગ્ગા છે મારી પાસે, કેટલા ફુગ્ગા છે મારી પાસે? ચાલો ચાલો ગણતરી કરો, ગણો. 1 2 3 4 5 6 7. અરે વાહ, બહુ જ સરસ, બધાએ બહુ જ સરસ ગણતરી કરી. 7 ફુગ્ગા છે ને મારી પાસે. તો હવે તમને બધાને સમજણ પડી ગઈ ને કે ગણતરી કેવી રીતે કરવાની, બરાબર છે? બહુ જ સરસ. હવે હું તમને 7 નંબર લખતા શીખવાડીશ. જુઓ, મારી પાસે આ રેતી છે, તો પહેલાં આપણે શું કરીશું? રેતીની અંદર લખીશું 7 નંબર. હવે મિત્રો, 7 નંબર લખવો તો છે ને બહુ જ સરળ છે, તમને હું શીખવાડું ને એટલે તમને એકદમ સરસ રીતે આવડી જશે. જુઓ, હા, પહેલાં નાનું એવું ગોળ કરવાનું છે અને પછી આમ કરીને આમ. જુઓ, આ થઈ ગયો આપણો 7 7, બરાબર છે? પછી એક વખત પાછું બતાવી દઉં છું, આમ કરી આમ કરી આમ કરીને આમ. તો આ બની ગયો આપણો અંક 7. કેટલું સરળ છે, છે ને? જો હવે હું છે ને, મેં છે ને આ ક્લે લીધેલી છે, તો ક્લેને વણી અને મેં આમ લાંબી કરી દીધી હતી, બરાબર? તો હવે આપણે હું તમને ક્લેથી 7 નંબર લખતા શીખવાડીશ, બરાબર? જુઓ, અહીંયાથી આપણે એવું નાનું એવું ગોળ કરી દઈશું અને પછી આમ કરીને આમ. જુઓ, કેટલો સરળ છે 7 નંબર તો, હે ને? તમને બધાને તો લખતા બી બહુ જ સરસ આવડી જશે, બુકની અંદર ફટાફટ લખી નાખવાના છો તમે બધા, બરાબર છે? પહેલાં તો તમારે આવી રીતે કોઈ બી ઓબ્જેક્ટથી બનાવવાનો છે જેથી તમને ખબર પડે. જુઓ, આ બની ગયો આપણો 7 7. ખબર પડી ગઈ ને મિત્રો કેવી રીતે લખવાનું છે તે? જુઓ, હવે છે ને હું તમને ચોપડીની અંદર કેવી રીતે લખાય એ બતાવીશ. હવે જુઓ, આની અંદર મેં શું, આની અંદર બલૂન છે, ફુગ્ગા છે, તમે બધાએ જોયું શું દોરેલું છે, મેં ફુગ્ગા દોરેલા છે. તો પહેલાં છે ને આપણે ગણતરી કરીશું. હવે તો તમને બધાને ગણતરી આવડી જ ગઈ હશે, બરાબર? તો મારી સાથે એકદમ સરસ રીતે ગણતરી કરજો બધા. હા, જુઓ, હવે આપણે અહીંયાથી ચાલુ કરીશું. 1 2 3 4 5 6 7. કેટલા ફુગ્ગા થયા આપણી પાસે? 7 ફુગ્ગા, બરાબર? તો હવે આપણે અહીંયા શું લખીશું? અંક 7 લખવાનો છે આપણે, બરાબર છે? તો જેટલા આપણી પાસે આવી રીતે ઓબ્જેક્ટ હોય તો એની ગણતરી કરી અને સામે આપણે અંક લખવાનો. તો મારી પાસે 7 ફુગ્ગા છે, તો મેં અહીંયા 7
બરાબર છે હવે જુઓ હું છે ને તમને અહીંયા હવે તમારે આવી રીતે ખાનાવાળી ચોપડી હશે તમારી પાસે છે ને ખાનાવાળી બુક તો એની અંદર કેવી રીતે લખવાનું તે હું તમને કહું જુઓ નાનું એવું આવું પહેલાં ગોળ કરી પછી એને આમ લઈ જવાનો છે તો બની ગયો આપણો સાતળે સાત તમને સી લખતા તો આવડે છે ને બધાને આપણે આલ્ફાબેટ સી લખી લખતા શીખી ગયા છીએ તો એ ઊંધો સી જ બનાવવાનો છે જો આવું નાનું એવું ગોળ કરી અને પછી આમ કરીને ઊંધો સી બનાવી દો તો આ બની ગયો આપણો સાતળે સાત જોયું ને કેટલું બધું સરળ છે લખવું હે ને પણ તમારે ખાલી સાત નંબર નથી લખવાનો તમારે તો એકથી સાત ગણતરી પણ કરવાની છે બોલવાનું બી છે અને લખવાનું બી છે બરાબર હું તમને સાત નંબરની વર્કશીટ મોકલીશ પણ તમારે ઘરે તો પ્રેક્ટિસ એકથી સાત નંબરની કરવાની છે બરાબર છે મિત્રો આવજો